नमस्कार वाला विद्यार्थी मित्रों, केम छो? जेके एजुकेशन चैनल में तमारो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 10 विषय विज्ञान जेमा भाग नंबर 3 भौतिक विज्ञान चेप्टर नंबर 12 विद्युत के जेनू स्वाध्यायनू संपूर्ण सॉल्यूशन जोईशुं। तेमा स्वाध्याय प्रश्न नंबर 1, आर अवरोध धरावता तारना 5 समान टुकड़ा करवामां आवे छे। आ टुकड़ाओने समांतर जोड़वामां आवे छे। जो जोड़ाणनो परिणामी अवरोध आर डेस्क होय तो ज गुणोत्तर खाली जग्या छे, तो तेमां आवे डी 25। प्रश्न नंबर 2, नीचेनामांथी क्यू पद परिपथमां विद्युत पावर दर्शावतुं नथी, तो तेमां डी 20²r। प्रश्न नंबर 3, एक विद्युत बल्बनुं रेटिंग 220 वोल्ट अने 100 छे, ज्यारे तेने 110 वोल्ट पर वापरवामां आवे त्यारे वपरातो पावर खाली जग्या हशे, जे डी 25। प्रश्न नंबर 4, एक ज द्रव्यमांथी बनेला बे वाहक तारनी लंबाई अने व्यास समान छे, समान विद्युत स्थितिमानना तफावत हेठळ तेमने सौ प्रथम श्रेणीमां अने त्यार पछी समांतर जोड़वामां आवे छे, तो श्रेणी अने समांतर जोड़ाणमां उत्पन्न थती उष्मानो गुणोत्तर हशे, जेमां सी 1:4। प्रश्न नंबर 5, परिपथमां कोई बे बिंदુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર કેવી રીતે જોડશો? ઉત્તર, પરિપથમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટરને તે બે બિંદુઓ સાથે સમાંતર જોડવું પડે। પ્રશ્ન નંબર 6, એક તાંબાના તારનો વ્યાસ 0.5 મિલીમીટર અને અવરોધ 1.6×10⁻³૨ મીટર છે, તો 102નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી રાખવી જોઈએ? જો વ્યાસ બમણો કરવામાં આવે। શું તમે હજુ સુધી ગુજરાતની બેસ્ટ ઈ લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી? તો અત્યારે જ ડાઉનલોડ કરો, જ્યાં મળશે તમને સ્પોકન ઇંગ્લિશ, વૈદિક મેથ્સ અને ગુજરાતની બેસ્ટ અનુભવી ટીમ દ્વારા તૈયાર થયેલ ધોરણ 1-12 સંપૂર્ણ કોર્સ। તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન એજ્યુકેશન એપ્સ। નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જેકે એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન જેમાં ભાગ નંબર 3 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 વિદ્યુત કે જેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તેમાં સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, આર અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે છે। આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે। જો જોડાણનો પરિણામી અવરોધ આર ડેસ્ક હોય તો જ ગુણોત્તર ખાલી જગ્યા છે, તો તેમાં આવે ડી 25। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી ક્યુ પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી, તો તેમાં ડી 20²r। પ્રશ્ન નંબર 3, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 છે, જ્યારે તેને 110 વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા હશે, જે ડી 25। પ્રશ્ન નંબર 4, એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે, સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌ પ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતર જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર હશે, જેમાં સી 1:4। પ્રશ્ન નંબર 5, પરિપથમાં કોઈ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર કેવી રીતે જોડશો? ઉત્તર, પરિપથમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટરને તે બે બિંદુઓ સાથે સમાંતર જોડવું પડે। પ્રશ્ન નંબર 6, એક તાંબાના તારનો વ્યાસ 0.5 મિલીમીટર અને અવરોધ 1.6×10⁻³ મીટર છે, તો 102નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી રાખવી જોઈએ? જો વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધમાં કેટલો ફેરફાર થાય? અહીં તારનો વ્યાસ આપણને આપેલો છે, જેથી કરીને આપણને તારની ત્રિજ્યા મળી જશે। હવે તાંબાના અવરોધકતા પી બરાબર 1.6×10⁻૮ ઓહમ મીટર જરૂરી અવરોધ, આર બરાબર 10 ઓહમ લંબાઈ, એલ બરાબર કેટલા? તો આર બરાબર π/a પરથી એલ બરાબર rπ/a, અહીં પીની કિંમત આપણે મૂકીશું। હવે આપણે એલ બરાબર આર પી એટલે કે π×r² અને π
तो आपने सूत्र में किंमतो मूकता जवाब मळे छे एल बराबर 122.7 मीटर। हवे आर बराबर पी डिस्क ना छेद में ए जेमा आपणे किंमतो मूकता जवाब मळे छे आर अचळ 1 छेद में डी एल ना छेद में डी नो स्क्वेर। तेथी व्यास डी बमणो एटले के बे गणो करवामां आवे तो अवरोध 1/4 भाग गणो थाय छे। प्रश्न नंबर 7, कोई अवरोधना बे छेड़ा वच्चे विद्युत स्थितिमानना तफावत वाय अने तेने अनुरूप अवरोधमांथी वहेता विद्युत प्रवाहना मूल्यों नीचे मुजब छे। वी विरुद्ध एलनो आलेख दोरी आपेला अवरोधनो अवरोध गणो। उकेल, आपेल माहिती परथी आई अने वी नो आलेख नीचे दर्शाव्यो छे। अवरोधनी गणतरी रीत एक, आलेख परथी आलेखनो ढाळ जेमां डेल्टा एलना छेदमां डेल्टा वी एटले के एलना छेदमां आर। અહીં આપણે એલના છેદમાં આર બરાબર એ બીના છેદમાં બી સી લઈશું જેમાં આપણે કિંમત મૂકતા અવરોધ મળે છે 3.31 એટલે કે 3.314 ઓહમ। પ્રશ્ન નંબર 8, જ્યારે અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 મીટર એમ્પાયરનો પ્રવાહ વહે છે તો અવરોધકનો અવરોધ શોધો। અહીં વી આપેલું છે, આઈ આપેલું છે, એ આપેલું છે અને આર શોધવાનું છે। તો અજ્ઞાત અવરોધનું સૂત્ર છે આર બરાબર વીના છેદમાં આઈ એટલે કે વી અપોન આઈ। હવે સૂત્રમાં આપણે કિંમતો મૂકીશું જેથી કરીને આપણને અજ્ઞાત અવરોધ મળે છે 4.8 કિલો ઓહમ એટલે કે ઓમેગા। હવે પ્રશ્ન નંબર 9 વોલ્ટની બેટરીને અવરોધો 0.2 ઓહમ, 2 ઓહમ, 0.32 ઓહમ, 0.4 ઓહમ અને 0.5 ઓહમ અને 12 ઓહમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો 12 ઓહમમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? બધા અવરોધો શ્રેણીમાં જોડેલા હોવાથી સમતુલ્ય અવરોધ આર એસ બરાબર એટલે કે બધાનો સરવાળો જે આપણને મળે છે 13.4 ઓમેગા। પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહનું સૂત્ર આઈ બરાબર વીના છેદમાં આર, અહીં આપણે આર સમાંતર શ્રેણી છે જેથી આપણે આર એસ લઈશું। અહીં આપણે કિંમત મૂકતા જવાબ મળે છે 0.67 એમ્પીયર। શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે છે તેથી 12 ઓહમ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બરાબર 0.67 એમ્પીયર। 10મો પ્રશ્ન નંબર 10, 176 ઓમેગાના કેટલા અવરોધોને સમાંતર જોડવા જોઈએ કે જેથી 220 વોલ્ટની લાઇનમાંથી 5A પ્રવાહ વહે? તો ઉકેલ, અહીં આઈ આપેલો છે અને વી આપેલો છે તેથી પરિપથનો કુલ અવરોધ આર બરાબર વી અપોન આઈ જેમાં કિંમત મૂકતા જવાબ મળે છે 44 ઓમેગા। અર્થાત 220 વોટ લાઇન સાથે 44 ઓમેગા અવરોધ જોડતા તેમાંથી 5A પ્રવાહ વહે છે। ધારો કે 176 ઓમેગાના એન અવરોધોને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ 44 ઓમેગા થાય છે। અહીં આર ટોટલ બરાબર 1/r પ્લસ 1/r બરાબર પ્લસ તેવી જ રીતે ચાલ્યા કરશે જે એન વખત। હવે તેમાં કિંમત મૂકતા આર ટોટલ જે આપણું 44 છે અને એન છે તે 176 છે, આર છે તે 176 છે, અહીં એન આપણે શોધવાનું છે તો એન મળે છે આપણને 4। આમ 176 ઓમેગાના 4 અવરોધોને સમાંતર જોડી 220 વોલ્ટની લાઇન સાથે જોડતા લાઇનમાં 5 એમ્પીયર વિદ્યુત પ્રવાહ વહે છે। 6 ઓમેગાના 3 અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ 9 ઓમેગા અને 4 ઓમેગા થાય? તો તેમાં ઉકેલ, 6 ઓમેગાના 3 અવરોધો વડે સમતુલ્ય અવરોધ 9 ઓમેગા મેળવવા માટે 2 અવરોધોને સમાંતર જોડી આ જોડાણ સાથે 3જો અવરોધ શ્રેણીમાં જોડવો પડે। આકૃતિ નીચે આપેલી છે। બીજું, 6 ઓમેગાના 3 અવરોધો વડે સમતુલ્ય અવરોધ 4 ઓમેગા મેળવવા માટે 2 અવરોધોને શ્રેણીમાં જોડી આ જોડાણ સાથે 3જો અવરોધ સમાંતર જોડવો પડે। આકૃતિ નીચે આપેલી છે। અહીં આર ટોટલ બરાબર આરપી પ્લસ આર, જેથી આરપી છે તે 3 છે અને આર છે તે 6 છે, તો 9 ઓમેગા। પ્રશ્ન નંબર 12, 220 વોલ્ટની વિદ્યુત લાઇન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 છે, 220 વોલ્ટની લાઇનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 એમ્પીયર હોય તો લાઇનમાં 2 તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતર જોડી શકાય? અહીં આપણને વી અને પીની કિંમતો આપેલી છે। રેટિંગવાળા બલ્બનો અવરોધ આર બરાબર વીના છેદમાં પી જે આપણને મળે છે 484 ઓમેગા।
હવે V બરાબર 220 વોલ્ટ અને I બરાબર 5 એમ્પિયર છે, તેથી પરિપથનો કુલ અવરોધ R બરાબર V અપોન I. 220 વોલ્ટની લાઇન સાથે 44 ઓમેગાનો અવરોધ જોડતા 5 એમ્પિયરનો પ્રવાહ વહી શકે. હવે ધારો કે સમાન અવરોધ R ધરાવતા N બલ્બને સમાંતર જોડતા તેનો સમતુલ્ય અવરોધ. પ્રશ્ન નંબર 13. ઇલેક્ટ્રિક ઓવનની હોટ પ્લેટ 220 વોલ્ટની લાઇન સાથે જોડેલ છે, તેમાં બે અવરોધ કોઇલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 342 છે. તેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતર ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિદ્યુત પ્રવાહ કેટલો કેટલો હશે? ઉકેલ: અહીં V બરાબર 220 વોલ્ટ અને RA બરાબર RB બરાબર 24 ઓમેગા. પહેલું, જ્યારે A અને B ને સ્વતંત્ર જોડતા દરેક કોઇલમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર V ઓપોન R અથવા તો વીના છેદમાં R, જે આપણને મળે છે 9.166 એમ્પિયર. બીજું, જ્યારે A અને B કોઇલને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ RS બરાબર આપેલું છે. શ્રેણી જોડાણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર V ઓપોન R બરાબર 220ના છેદમાં 48, એટલે આપણો જવાબ બનશે 4.6 એમ્પિયર. ત્રીજું, જ્યારે A અને B કોઇલને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ શોધવાનો છે, તો R બરાબર RA ઇન્ટુ RS અપોન RA ઇન્ટુ RB. હવે તેમાં કિંમત મૂકતા જવાબ મળે છે 12 ઓમેગા. સમાંતર જોડાણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર V અપોન R, જેમાં કિંમત મૂકતા જવાબ મળે છે 18.33 એમ્પિયર. પ્રશ્ન નંબર 14. નીચે આપેલા પરિપથોમાં બે ઓમેગાના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો. તેમાં પહેલું, 6 વોલ્ટની બેટરી સાથે 12 અને 2 વોલ્ટની ઓમેગાના અવરોધો શ્રેણીમાં, અને બીજું, 4 વોલ્ટની બેટરી સાથે 12 ઓમેગા અને 2 ઓમેગાના અવરોધો સમાંતરમાં. પહેલું, જેમાં 12 અને 2 ઓમેગાના અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ 30 મળે છે. હવે બેટરીના વોલ્ટેજ V બરાબર 6V છે, તેથી પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ IS બરાબર V અપોન RS બરાબર 6/3 બરાબર 2 એમ્પિયર. તેવી જ રીતે બીજું, જેમાં 22ના અવરોધમાં વપરાતો પાવર P બરાબર IS સ્ક્વેર ઇન્ટુ R, જેનો જે આપણને મળે છે 8 વોટ. બીજું, બંને કિસ્સામાં પાવરની સરખામણી કરવા માટે P1 અને P2નો ગુણોત્તર લેતા આ માપેલા પરિપથોમાં બે ઓમેગાના અવરોધમાં વપરાતા પાવર સમાન એટલે કે 8 વોટ જેટલા છે. પ્રશ્ન નંબર 15. 100 વોટ અને 220 વોટ અને 60 વોટ 220 વોલ્ટનું રેટિંગ ધરાવતા બે બલ્બ વિદ્યુત મેઇન સાથે સમાંતર જોડેલા છે. જો સપ્લાય વોલ્ટેજ 220 વોલ્ટ હોય તો લાઇનમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો હશે? અહીં 100 વોટના બલ્બનો અવરોધ R બરાબર V અપોન P, જે આપણને મળે છે 484 ઓમેગા, અને 60 વોટના બલ્બનો અવરોધ જે આપણને મળે છે 806.7 ઓમેગા. આ બંને બલ્બને સમાંતર જોડતા તેમનો સમતુલ્ય અવરોધ મળે છે 302.5 ઓમેગા. લાઇનમાંથી ખેંચાતો પ્રવાહ જે આપણને મળે છે 0.73 એ. પ્રશ્ન નંબર 16. કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે? 250 વોટનું ટીવી 1 કલાક ચલાવતા કે 1200 વોટના ટોસ્ટરને 10 મિનિટ ચલાવતા? તો તેમાં પાવર આપેલો છે અને સમય આપેલો છે એટલે કે 3600 સેકન્ડ. ટીવી વડે વપરાતી વિદ્યુત ઉર્જા બરાબર પી ગુણ્યા ટી. ટોસ્ટર માટે પાવર આપેલો છે, સમય 600 સેકન્ડ. ટોસ્ટર વડે વપરાતી વિદ્યુત ઉર્જા પી ઇન્ટુ ટી, જેમાં સૂત્રમાં કિંમત મૂકતા જવાબ મળે છે 720 કિલો જૂલ. આમ ટીવીમાં વધુ ઉર્જા વપરાશે. પ્રશ્ન નંબર 17. 8.8 ઓમેગા અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેન્સમાંથી 2 કલાક સુધી 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર શોધો. અહીં વિદ્યુત હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનો દર અર્થાત વિદ્યુત પાવર P બરાબર LR, જેમાં કિંમત મૂકતા જવાબ મળે છે 1800 L પ્રતિ સેકન્ડ. પ્રશ્ન નંબર 18. નીચેનાની સમજૂતી આપો. તેમાં એ, વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે? કારણ કે ટંગસ્ટનનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોવાથી તે ખૂબ ઊંચા તાપમાને પણ પીગળ્યા સિવાય ઉદ્ભવતી ઉષ્મા જાળવી શકે છે, તેથી તે ખૂબ જ ગરમ થઈ પીગળ્યા સિવાય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. વધુમાં ટંગસ્ટનનું લચીલાપણું અને ઊંચા તાપમાને બાષ્પીકરણનો નીચો દર પણ મહત્વનો અને ઉપયોગી છે.
તેથી બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. બી વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે છે. ઉત્તર તાપન સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની બનાવવામાં કારણો નીચે મુજબ છે. પહેલું, મિશ્ર ધાતુની દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે. બીજું, મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય ત્યારે ત્વરિત પામતી નથી. ત્રીજું, મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે. સી, ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણોનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? ઉત્તર, શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે, કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે, અર્થાત તેઓ યોગ્ય રીતે ચાલે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂરી છે. શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે તો પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય છે. શ્રેણી જોડાણમાં માત્ર એક જ કળ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય. શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી, કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાયેલા હોય છે. પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી. ડી, કોઈ તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય છે? ઉત્તર, તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આમ જો તાર જાડો હોય તો તેનો અવરોધ ઓછો હશે અને જો તાર પાતળો હોય તો તેનો અવરોધ વધુ હશે. ઈ, વિદ્યુત પ્રવાહના વહન માટે મોટાભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? ઉત્તર, કારણ કે તાંબા અને એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ ઓછી હોવાથી તેમાં ઉષ્મારૂપે ઊર્જાનો ઓછો વ્યય થાય છે. ચાંદી કે બીજી ધાતુની સરખામણીમાં તાંબુ અને એલ્યુમિનિયમ સહેલાઈથી અને સસ્તામાં ઉપલબ્ધ છે. તે તન્ય ધાતુ હોવાથી તેમાંથી સરળતાથી તાર બનાવી શકાય છે. તેથી વિદ્યુત વહન માટે તાંબા કે એલ્યુમિનિયમના તાર વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.